નમસ્તે બાળકો, કેમ છો? મજા માને? ચાલો આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી વિષય ભણીશું. તો ગુજરાતી વિષયમાં આજે આપણે 11 હિંડોળો કાવ્ય સમજીશું અને ગાઈશું પણ. હવે લોકગીત કોને કહેવાય? તો લોકગીત કોને કહેવાય બાળકો? તો હું તમને એના વિશે થોડી સમજ આપું. લોકગીત એટલે લોકોના સમૂહ દ્વારા રચાય, લોકોના સમૂહ દ્વારા જે રચાય એને લોકગીત કહેવામાં આવે, અથવા તો લોકો વડે ગવાતું ગીત એને પણ લોકગીત કહેવાય. જો લોકગીત એટલે લોકોના સમૂહ દ્વારા અથવા તો લોકો વડે ગવાતું જે લોકગીત હોય એને લોકગીત કહેવામાં આવે છે. તો લોકગીત એ પરંપરાથી લોકોમાં ગવાતું આવી છે. લોકગીત છે એ પરંપરાથી લોકોમાં ગવાતું આવ્યું છે. તેથી તો નાના મોટા સૌને આનંદ આપે છે. તેથી તો નાના અને મોટા બધાને આનંદ આવે છે લોકગીત ગાવામાં. તમને પણ મજા આવે છે ને બાળકો? સરસ. આ લોકગીતમાં તો કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લોકગીતમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો બાળકો, હું તમારી પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને હું જે કવિતાનું ગાન કરું તે તમે બધા સાંભળો અને પછી પણ તમે પણ ગાન કરજો. તો હવે હું કાવ્યનું ગાન શરૂ કરું. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાનીડા, રૂપાના કંડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાનીડા. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાનીડા, રૂપાના કંડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાનીડા. બાએ બાજુ બંધ બેર ખારે આંબાનીડા, બાજુ બંધ બેર ખારે આંબાનીડા. કિન ખાબી સુર હાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાનીડા. ચડવા તે ઘોડલા હંસ લારે આંબાનીડા, ચડવા તે ઘોડલા હંસ લારે આંબાનીડા. પીતળિયા પણ વાલો મારો હિંચે હિંડોળે આંબાનીડા. પગીરા ઢોળી મોજડી રે આંબાનીડા, પગીરા ઢોળી મોજડી રે આંબાનીડા. ચાલે ચટકતી ચાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાનીડા. માથે મેવાળી મોળિયા હે આંબાનીડા, માથે મેવાળી મોળિયા રે આંબાનીડા. દસે આંગળીએ વેઢ વાલો મારો હિંચે હિંડોળે આંબાનીડા. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાનીડા, રૂપાના કંડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાનીડા. વાલો મારો હિંચે હિંડોળે આંબાનીડા. બાળકો, તમને પણ આ લોકગીત ગાવાની મજા આવી ને, અથવા તો સાંભળવાની પણ મજા આવી ને? તમે પણ ગાઈ શકો છો. ચલો હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ, એના પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીએ.
तो शब्द समझूती हिंडोळो। हिंडोळो एटले हिंचको अथवा तो झूलो। हिंडोळानो समानार्थी शब्द हिंचको अथवा तो झूलो। अने रूपू, रूपू एटले चांदी। अने कडलू, कडलू नो समानार्थी शब्द पगनू एक घरेणू अथवा तो पगमां पहेरवानू जे घरेणू आवे एने कडलू कहेवाय। बाजूबंद, बावड़ा पर पहेरवानू एक घरेणू। बाजूबंद एटले आपणे जे बावड़ा पर पहेरवानू आवे ने घरेणू एने बाजूबंद कहेवामां आवे छे। बेरखो, रुद्राक्षना मोटा मणकाणी माळा। बेरखो एटले रुद्राक्षना जे मोटा मणका होय एनी माळा बनावेली होय એને બેરખો કહેવામાં આવે છે। કિનખાબી એટલે જડીબુટ્ટી વાળા વણાટનું એક જાતનું કાપડ। કિનખાબી એટલે જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ જ હોય। અને સુરવાલ એટલે પાયજમો અથવા ચોરણો। પિત્તળિયું, પિત્તળ નામની ધાતુમાંથી બનેલું જે પિત્તળિયું એટલે પિત્તળના ધાતુમાંથી બનેલું જે હોય એને પિત્તળિયું કહેવામાં આવે છે। પલાણ, પલાણ એટલે શું? તો ઘોડાના ઘોડાની પીઠ પર રાખવાનું આસન, જે આપણે ઘોડાની પીઠ પર રાખવાનું જે આસન હોય એને પલાણ કહેવામાં આવે છે। રાઠોડી, રાઠોડી એટલે રાજપૂતોની એક જાતને લગતું, એટલે રાજપૂતો જે એમના રાઠોડી એટલે રાજપૂતોનું એક જાતનું લગતું એટલે રાજપૂતો જે પહેરે છે પગમાં એને રાઠોડી। મોજડી એટલે કે નાજુક અથવા કસબી પગરખા। મોજડી એટલે નાજુક અથવા કસબી જે પગરખા હોય એ। અને ચટકતું એટલે રૂઆબદાર અથવા તો ભપકાદાર। અને મેવાડી એટલે મેવાડનું, મેવાડી એટલે જે મેવાડ પ્રદેશનું આવે ને એ। અને મોળિયું એટલે કસબી ફેટો, મોળિયું એટલે જે માથા ઉપર જે કસબી ફેટો પહેરવાનો આવે ને એ। અને વેડ, બે થી વધારે આંટા વાળાની રિંગ, બે થી આપણે વધારે જે આંટા વાળી રિંગ હોય એને વેડ કહેવામાં આવે છે। તો જો બાળકો આપણે હવે શબ્દ સમજૂતી મેળવી લીધી, તો હવે આપણે કાવ્ય સમજીશું। તો સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, એમ કે સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, એટલે કે આંબાની ડાળે સોનાની સાંકળ વડે હિંચકો બાંધેલો છે। એમ કે આંબાની ડાળે અને સોનાની સાંકળ વડે હિંચકો બાંધેલો છે। અને રૂપાના કંડલા ચાર, અને તેને ચાંદીના ચાર કડા છે, જે હિંચકો છે એને ચાંદીના ચાર કડા છે। વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, કે વાલા મારા શ્રી કૃષ્ણ ભગવાન આંબાની ડાળે બાંધેલા હિંચકામાં ઝૂલે છે। એમ કે સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો એટલે કે આંબાની ડાળ અને સોનાની સાંકળ વડે હિંચકો બાંધેલો છે, અને તેને પાછા ચાંદીના ચાર કડા છે, અને મારા વાલા શ્રી કૃષ્ણ ભગવાન આ આંબાના ડાળે બાંધેલા હિંચકામાં ઝૂલે છે। હવે બાએ બાજુ બે રખારે આંબાની ડાળ, એટલે શ્રી કૃષ્ણની બાએ બાજુ બંધ, શ્રી કૃષ્ણ ભગવાનની બાએ એટલે બાવડા ઉપર હોય એને બાજુબંધ પહેરવાનું ઘરેણું। અને રુદ્રાક્ષની માળાનો બેરખો શોભે છે, ને જે રુદ્રાક્ષની માળાનો બનાવેલી માળા હોય એને બેરખો કહેવાય, એ બેરખો એમને શોભે છે। કિનખાબી સુરવાલ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, એટલે તેને કિનખાબી સુરવાલ પહેર્યા છે, મારા શ્રી કૃષ્ણ ભગવાને કિનખાબી સુરવાલ પહેર્યા છે, એટલે કે જડીબુટ્ટા વણાટનું એક જાતનું કાપડ એને કિનખાબી કહેવાય। અને સુરવાલ એટલે પાયજમો, એટલે કૃષ્ણ ભગવાને એક જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ એટલે કે પાયજમો પહેર્યો છે। અને એવા વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, એવો મારા વાલો આંબાની ડાળે બાંધેલા હિંચકામાં ઝૂલે છે। ચડવા તે ગોડલા હંસલા રે આંબાની ડાળ, પિત્તળિયા પલાણ એટલે કે શ્રી કૃષ્ણ સવારી કરવા માટે હંસ જેવી ચાલે ચાલતા ઘોડા પર બેસે છે, એટલે શ્રી કૃષ્ણ સવારે સવારી કરવા માટે હંસ જેવી ચાલે ચાલતા ઘોડા પર બેસે છે।
અને તે ઘોડાને પિત્તળ યા પલાણથી બનાવેલા હોય છે। વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ કે મારા શ્રી કૃષ્ણ ભગવાન આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે। પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ એટલે પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ કે પગમાં રાઠોડી મોજડી પહેરે છે અને ચાલે ચટકતી ચાલ તે રૂઆબદાર ચાલે ચાલે છે। રૂઆબદાર એટલે રૂઆબદાર અથવા તો ભરકાવદાર ચાલે ચાલે છે। વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ મારા શ્રી કૃષ્ણ ભગવાન આંબાની ડાળે બાંધેલા હિંચકામાં ઝૂલે છે। માથે મેવાડી મોળિયા આંબાની ડાળ માથે મેવાડી મોળિયા આંબાની ડાળ એમ કે માથે મેવાડી કસબી ફેટો શ્રી કૃષ્ણ ભગવાને પહેર્યો છે। અને દસે આંગળીએ વેટ વેટ એટલે તેમની દસે વેટ એટલે એક કરતા વધારે આંટા વાળી જે વિંટી હોય એને વેટ કહેવામાં આવે છે। બાળકો સમજ પડી ને તમને? સરસ। તો દસે આંગળીએ વેટ એટલે કે કૃષ્ણ ભગવાને તેમની દસે આંગળીએ વેટ પહેર્યા છે। વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ એ મારા વાલા શ્રી કૃષ્ણ ભગવાન આંબાની ડાળે બાંધેલા હિંચકામાં ઝૂલે છે। તો બાળકો તમને આ લોકગીતમાં સમજ પડી ને? મજા આવે એવું લોકગીત છે ને બાળકો? સરસ। તો હવે આપણે અહિયાં લોકગીત પૂર્ણ થાય છે અને હવે આપણે સ્વાધ્યાય ની સમજ મેળવીશું। હવે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। હવે જે આપણા નીચેના પ્રશ્ન એક માં નીચેના પ્રશ્નો છે એના ઉત્તર એક એક વાક્યમાં લખવાના રહેશે। તો શ્રી કૃષ્ણએ કેવી મોજડી પહેરી છે? બાળકો શ્રી કૃષ્ણ ભગવાને કેવી મોજડી પહેરી હતી? જવાબ આપો ને મને। સરસ। તો શ્રી કૃષ્ણ ભગવાને રાઠોડી મોજડી પહેરી હતી। કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે બાળકો? તો શ્રી કૃષ્ણ માટે। તો કાવ્યમાં વાલો શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયો છે। હિંડોળો ક્યાં બાંધેલો છે બાળકો? હિંડોળો ક્યાં બાંધેલો છે? સરસ। તો હિંડોળો આંબાની ડાળ સોનાની સાંકળા અને રૂપાના કડા વડે બાંધેલો છે। અને હવે પ્રશ્ન ચાર, શ્રી કૃષ્ણ એ કેવી ચાલે ચાલે છે? શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? તો શ્રી કૃષ્ણ રૂઆબદાર અથવા તો ચટકતી ચાલે ચાલે છે। હવે પ્રશ્ન પાંચ, શ્રી કૃષ્ણ એ દસે આંગળે શું પહેર્યું છે બાળકો? શ્રી કૃષ્ણ એ દસે આંગળે શું પહેર્યું છે બાળકો? સરસ। તો શ્રી કૃષ્ણ એ દસે આંગળીએ વેટ પહેર્યા છે। આપણે આગળ તમને સમજાવ્યું વેટ એટલે શું? તો વેટ એટલે એક કરતા વધારે આંટા વાળી જે રીંગ વિંટી હોય એને વેટ કહેવામાં આવે છે। હવે બાળકો આગળ જુઓ, પ્રશ્ન બે એમાં છે, શ્રી કૃષ્ણ ભગવાનના પહેરવેશનું વર્ણન કરો એટલે કૃષ્ણ ભગવાને કેવો પહેરવેશ પહેર્યો છે એનું વર્ણન આપણે કરવાનું રહેશે। તો જુઓ, શ્રી કૃષ્ણએ માથે મેવાડી કસબી ફેટો પહેર્યો છે, એમ કે ભગવાન શ્રી કૃષ્ણએ માથે મેવાડી કસબી ફેટો પહેર્યો છે અને એમની બાએ બાજુ બંધ, અને એમની બાએ એટલે આપણે જે ખભાનો ભાગ હોય અહીંયા પહેરવાનો એને બાજુ બંધ, અને પૌચી રુદ્રાક્ષની માળા શોભે છે અને તેમની દસે આંગળીએ વેઢ પહેર્યા છે અને પછી તેમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે અને કિરખાવી સુરવાલમાં કૃષ્ણ ભગવાન શોભે છે। સમજ પડી ને બાળકો? સરસ। તો હવે આપણે પ્રશ્ન ત્રણ જોઈશું, અવિભાગ અને બ વિભાગ સાથેના યોગ્ય રીતે જોડો। હવે અવિભાગમાં અને બ વિભાગમાં જે જોડકા આપેલા છે તો અવિભાગના
જોડકા બ વિભાગમાં જે સાચો જોડકું હોય એની સામે જોડવાનું રહેશે. તો હિંડોળાને તેનો સાચો જવાબ શું આવશે બાળકો? તો સોનાની સાંકળે બાંધ્યો છે. હિંડોળો ક્યાં બાંધ્યો હતો? સોનાની સાંકળે. વાલાના ચાર કડા. કડા સાના બનેલા હતા બાળકો? તો રૂપાના. તો રૂપાના સામે જોડવાનું રહેશે. હવે શ્રી કૃષ્ણએ માથે શું પહેર્યું હતું બાળકો? સરસ. શ્રી કૃષ્ણએ માથે મેવાણી મોળિયા પહેર્યા હતા. તો એની સામે જોડવાનું રહેશે. દસે આંગળીએ કૃષ્ણ ભગવાને દસે આંગળીએ શું પહેર્યું હતું બાળકો? સરસ. શ્રી કૃષ્ણએ દસે આંગળીએ વેટ પહેર્યા હતા. હવે જુઓ પ્રશ્ન ચાર. આ લોકગીતમાંથી આવેલા શબ્દો પરથી નીચેના પ્રશ્નો બનાવો. જે આ લોકગીતમાં જે શબ્દો આવે છે શબ્દો પરથી આપણે આ પ્રશ્નો બનાવવાના છે. તો જો આપણે એક ઉદાહરણ સમજીએ. હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે તો આનું આપણે પ્રશ્ન બનાવવો છે. તો આંબાની ડાળની જગ્યાએ ક્યાં મૂકી દેવાનું? તો હિંડોળો ક્યાં બાંધ્યો છે? પ્રશ્ન બની ગયા ને. હિંડોળો ક્યાં બાંધ્યો છે? હવે એવી રીતે આપણે આગળ જોઈએ. કડા રૂપાના બનેલા છે. તો કડા રૂપાના બનેલા છે તો આને આપણે પ્રશ્ન વાક્ય બનાવવું છે. તો કેવી રીતે બને બાળકો? સરસ. તો કડા સારા બનેલા છે કે કડા સાના બનેલા છે? હવે બીજો પ્રશ્ન. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે. તો હિંડોળો ક્યાં બાંધ્યો છે અથવા તો હિંડોળો સેનાથી બાંધ્યો છે? આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો હિંડોળો સેનાથી બાંધ્યો છે. હવે ત્રીજું વાક્યને આપણે પ્રશ્નમાં બનાવીએ. શ્રી કૃષ્ણ ચટકતી ચાલે છે. કઈ ચાલે ચાલતા હતા? એવું પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે કૃષ્ણ ભગવાન કેવી ચાલે ચાલતા હતા તો આપણે લખવાનું કૃષ્ણ ભગવાન રૂઆબદાર અથવા તો ચટકતી ચાલે ચાલતા હતા. પણ અહિયાં તો આપણે આનો પ્રશ્ન બનાવવાનો છે. તો જો શ્રી કૃષ્ણ ચટકતી ચાલે છે તો આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવીએ. તો શ્રી કૃષ્ણ કેવી ચાલે છે? શ્રી કૃષ્ણ કેવી ચાલે છે? હવે બાળકો આગળ આપણે પ્રશ્ન પાંચ જોઈએ. શ્રી કૃષ્ણના વિવિધ નામોની યાદી બનાવો. ભગવાન શ્રી કૃષ્ણના કેટલાય નામો છે એની યાદી આપણે બનાવવાની રહેશે. તો એમના થોડા નામો હું તમને કહીશ. તો એમનું કૃષ્ણ ભગવાનનું એક નામ બંસીધર, પછી ગીરધારી, કેશવ, નંદકુંવર, કનૈયો, ગોવિંદા, મોહન, માધવ અને બીજા ગોવિંદ અને બીજા અનેક એમના નામો છે. હજારો નામો હશે એમના ભગવાન શ્રી કૃષ્ણના. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન છ. ચોરસમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે. શબ્દ રમત માંથી શોધીને તેની ફરતે ગોળ કરો અને બંધ બેસતા વાક્યની સામે લખો. આ જો ચોરસમાં આપણે શબ્દ સમૂહ આપેલા છે એ શબ્દ સમૂહ જેની જોડે બંધ બેસતો હોય એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનું અને નીચે શબ્દ સમૂહની સામે સાચો જવાબ આપવાનો. તો એક નાજુક કે કસબી પગરખું હોય એને શું કહેવાય બાળકો? તો મોજડી. તો એને મોજડી કહેવાય. તો અહીંયા કોષ્ટકમાં મોજડી આપેલી છે તો એના ઉપર રાઉન્ડ કરો ને. કરો રાઉન્ડ બધા. સરસ. પ્રશ્ન બે. જડીબુટ્ટીનું વણાટનું એક કાપડ એને શું કહેવાય બાળકો? કિનખાબી. તો કિનખાબી કોષ્ટકમાં ક્યાં છે? તો શોધો ને. સરસ, વેરી ગુડ. હવે રુદ્રાક્ષના
રૂદ્રાક્ષની માળા, રૂદ્રાક્ષના જે મોટો મણકો હોય એની માળા, એને શું કહેવાય? બેરખો. તો કોષ્ટકમાં બેરખો શોધી અને રાઉન્ડ કરી અને એની સામે શબ્દ સમૂહની સામે બેરખો લખો. હવે બે થી વધારે આંટા વાળી રીંગ, મેં હમણાં તમને કીધું હતું ને કે બે થી વધારે આંટા વાળી રીંગ હોય એને શું કહેવાય? તો વેડ. ચલો હવે પ્રશ્ન 7. તમારા ઘર, શાળા કે આસપાસ જોવા મળતી ચીજ વસ્તુના નામ વિચારો અને આપેલી ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો. તમારા ઘર કે શાળા કે કોઈ આસપાસ જોવા મળતી ચીજો હોય એને વિચારવાનું અને આપેલી ખાલી જગ્યામાં જે ખૂટતા અક્ષર છે એને મૂકીને શબ્દ બનાવવાનો રહેશે. તો હવે આપણે બનાવીએ. તો ખૂ પછી શું બની શકે? ખુરશી બની શકે ને, તો લખો ખુરશી. પછી જો આગળ ડ અને આગળ ખાલી જગ્યા આપેલી છે અને ડ અને દો આપેલો છે તો શું બને? પડદો. શું બને? પડદો. એવી જ રીતે ખાલી જગ્યા આપેલી છે અને પાછળ શબ્દ પ અને લ આપેલો છે તો શું બને? ચંપલ. હવે ઓ અને ખાલી જગ્યા આપેલી છે અને એના પછી કુ આપેલું છે તો વચ્ચેની ખાલી જગ્યામાં શું બનેવા શબ્દ? બાળકો બોલો તો ખરા. સરસ, ઓ સિંકુ. હવે એવી જ રીતે આગળ ખાલી જગ્યા આપેલી છે અને દ અને લુ તો કયો શબ્દ બને? ગાડલું. તો એવી રીતે ટીપાઈ બને. પછી બીજું ઘા અને ટીપાઈ તો ટી ને આગળ ખાલી જગ્યા આપેલી છે અને પાઈ આપેલું છે એટલે ટીપાઈ શબ્દ બની શકે. ઘા આપેલો છે, વચ્ચે ખાલી જગ્યા છે અને ગાલીચો બને. અને આવી રીતે જો આપેલો છે અને ઠ આપેલો છે અને આવી રીતે ખાલી જગ્યા આપેલી હોય તો કયો શબ્દ બને બાળકો? તો બાજોટ. કયો શબ્દ બને? બાજોટ. એવી રીતે કા આપેલો છે અને પાછળ ખાલી જગ્યા છે તો કયો શબ્દ બને બાળકો? સરસ, રકાબી બને. શું બને? રકાબી શબ્દ બને. હવે આવી રીતે ક આપેલો છે, ક અને પ અને ખાલી જગ્યા છે તો કયો શબ્દ બનશે બાળકો? સરસ, કપડા શબ્દ બને. હવે ભ આપેલો છે અને ખાલી જગ્યા અને અણ આપેલો છે તો ખાલી જગ્યામાં શું આવશે બાળકો? વેરી ગુડ, સાવે. તો કયો શબ્દ બને? વાસણ. હવે એવી રીતે બા આપેલો છે, ખાલી જગ્યા આપેલી છે અને ઝ અને રી આપેલો છે તો કઈ ખાલી જગ્યામાં કયો શબ્દ આવે બાળકો? વેરી ગુડ, બાજરી. બા આવે એટલે શબ્દ બન્યો બાજરી. એવી રીતે ત આપેલો છે, ત અને ર અને ખાલી જગ્યા પૂરવાની છે તો આગળ કયો શબ્દ બને? કયો શબ્દ આવે? ખેતર. શબ્દ કયો બન્યો? તો ખેતર. એવી રીતે થો આપેલો છે, થો અને ડી અને ખાલી જગ્યા પૂરવાની છે તો કયો શબ્દ આવશે? હ થો ડી. એવી રીતે કી આપેલો છે અને આગળ કયો શબ્દ બનાવવાનો થશે? તો કાંસકી. કાંસકી. હવે ત આપેલો છે, ખાલી જગ્યા છે અને પછી લી છે તો કયો શબ્દ આવે બાળકો? સરસ, ત પે આવશે એટલે શબ્દ બન્યો તપેલી. એવી રીતે પે અને લ આપેલો છે ને ખાલી જગ્યામાં કયો ખૂટતો અક્ષર છે? સરસ બાળકો, વેરી ગુડ. તો શબ્દ બન્યો પેન્સિલ. એવી રીતે ટુ અને ખાલી જગ્યા અને ર આપેલો છે તો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર મૂકવાનો છે તો કયો શબ્દ આવે? વેરી ગુડ, ટુ વે આવે એટલે ટુ વે શબ્દ બન્યો. હવે બા
ખાલી જગ્યામાં કયો ખૂટતો અક્ષર આવશે તો ટ બાટલી અને આમાં કયો ખૂટતો અક્ષર આવશે તો બ રબર શબ્દ બન્યો હવે પ અને લી તો વચ્ચે કયો ખૂટતો અક્ષર છે બાળકો વેરી ગુડ વાહ તો કયો શબ્દ બન્યો પવાલી કયો શબ્દ બનશે તો અહીંયા ખૂટતા અક્ષરમાં અ તો અંતર શબ્દ બન્યો અહીંયા ખૂટતો અક્ષર કયો આવશે સરસ બાળકો કી એટલે કયો શબ્દ બન્યો તકિયો હવે માં અને લુ આપેલો છે અને અહીંયા કયો ખૂટતો અક્ષર આવશે બાળકો વેરી ગુડ ટ માટલું હવે અહીંયા કયો ખૂટતો અક્ષર આવશે બાળકો બોટલ વેરી ગુડ તો અહીંયા આપણે આપણી ઘર અથવા તો શાળાના આસપાસ જોવા ચીજ વસ્તુના નામ વિચાર્યા અને આપણે ખૂટતી ખાલી જગ્યાને પૂર્ણ કરી તો હવે પ્રશ્ન 8 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના રહેશે તો જો આપણે પહેલા એના ક્રમ બોલી જઈએ અને પછી ક્રમમાં ગોઠવીએ તો સુરવાલ આંબો મોજડી હિંડોળો બાજુબંધ અને રૂપવું તો આપણે હવે એને ક્રમમાં ગોઠવીએ તો જો પહેલા ક્રમમાં કયો આવશે શબ્દ બાળકો તો આંબો તો પહેલો આંબો આવે પછી કયો આવશે બાળકો બીજો બાજુબંધ વેરી ગુડ હવે ત્રીજો કયો આવશે તો મોજડી અને ચોથો કયો આવે બાળકો તો રૂપું અને પાંચમો સુરવાલ અને છઠ્ઠો હિંડોળો અહીંયા આપણું હિંડોળો લોકગીત પૂર્ણ થાય છે